वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू चोगड़े चार। आपड़े बाळको एकड़े एक, बगड़े बे, त्रगड़े त्रण सीखी गया ने बाळको। तो आज आप शीखीशू चोगड़े चार। तो सूचना जोईए बाळको, अंक चार बोलो अने लखो। तो आपड़े अंक चार एटले के चोगड़े चार बोलवाना छे अने साथे साथे लखवाना छे। तो जोईए अहींया चित्र आपेला छे बाळको, आपेला छे ने। तो ए चित्र केटला छे आपणे गणीए, एक बे त्रण ने चार। तो केटला थया बाळको, चोगड़े चार। हवे जोईए बाजूमां बाळको के अहींया टपका आपेला छे, तो एमां शुं करवानुं छे, ई टपकाने 10 वार घूटवाना छे। शुं करवानुं छे बाळको, 10 वार घूटवानुं छे। तो चालो आपणे એ ટપકા ઘૂંટીશું। ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર। તો બાળકો આવી રીતે આપણે ટપકાને ઘૂંટવાના છે। હવે જોઈએ બાળકો નીચેની લાઈનમાં, નીચે બોક્સમાં આપણે ચોગડે ચાર લખવાના છે અને સાથે સાથે બોલતું જવાનું છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। ચોગડે ચાર, 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 ચોગડે ચાર। હવે જોઈએ નીચેની લાઈનમાં, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર। હવે જોઈએ બાળકો એની નીચેની લાઈનમાં, ચોગડે ચાર, 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 ચોગડે ચાર। હવે જોઈએ બાળકો નીચેની તરફ, તો નીચે સૂચના છે અંક ચારની ફરતે ગોળ કરો। તો શું કરવાનું છે બાળકો, આમાં આપણે ચોગડે ચાર જ્યાં હોય એની ફરતે આપણે ગોળ કરવાનું છે। તો હવે બાળકો આપણે નીચે જોઈએ, અહીંયા અંક આપેલા છે એમાં ચોગડે ચાર ક્યાં છે, તો એની ફરતે આપણે ગોળ કરવાનું છે। તો જોઈએ, આ નથી, આ નથી, અહીંયા છે બાળકો, તો અહીંયા ચોગડે ચાર ફરતે ગોળ કરીશું। એવી જ રીતના બાળકો બાજુમાં જોઈએ, ચોગડે ચાર ક્યાં આપેલો છે, તો કે વચ્ચે આપેલો છે, આપેલો છે ને બાળકો, તો આપણે એની ફરતે ગોળ કરીશું।
હવે એની બાજુમાં જોઈએ બાળકો, ચોગડે ચાર ક્યાં આપેલો છે? વચ્ચેની સાઈડ. તો આપણે એની ફરતે ગોળ કરીશું. હવે નીચેની લાઈનમાં જોઈએ કે ચોગડે ચાર ક્યાં આપેલો છે? પહેલો અંક ચોગડે ચાર છે, તો એની ફરતે આપણે ગોળ કરીશું. હવે બાજુમાં જોઈએ બાળકો, ચોગડે ચાર ક્યાં ક્યાં આપેલા છે? તો બંને બાજુમાં છે એ ચોગડે ચાર છે, તો એની ફરતે આપણે ગોળ કરીશું. હવે એની બાજુમાં જોઈએ બાળકો, ચોગડે ચાર ક્યાં આપેલા છે? વેરી ગુડ, છેલ્લેથી બે અંક ચોગડે ચાર છે ને, તો એની ફરતે આપણે ગોળ કરીશું. બાળકો, આ આપણે પેજ નંબર 18 કર્યા. હવે આપણે પેજ નંબર 19 કરીશું. પેજ નંબર 19માં પણ બાળકો આપણે ચોગડે ચાર લખવાનો છે. તો જોઈએ બાળકો, એમાં પણ સૂચના આપણે અંક ચાર બોલો અને લખો. તો અહીંયા ચોગડે ચાર આપેલો છે ને. હવે બાજુમાં ચિત્ર કેટલા આપેલા છે તો આપણે ગણીએ. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ ને ચોગડે ચાર. કેટલા ચિત્ર આપેલા છે બાળકો? ચોગડે ચાર. ચાર ચિત્રો આપેલા છે ને. હવે આપણે જોઈએ બાળકો એની બાજુમાં. તો એની બાજુમાં ચોગડે ચાર આપેલો છે ને બાળકો. તો એમાં શું કરવાનું છે બાળકો? તો કે રંગ પૂરવાના છે. શું કરવાનું છે? રંગ પૂરવાના છે. તો કયો રંગ પૂરવાનો છે બાળકો? તો કે પોપટી કલર. કેવો? પોપટી. તો બાળકો આપણે ચોગડે ચારમાં રંગ પૂરીશું. જો બાળકો, આવી રીતે તમારે પણ ચોગડે ચારમાં રંગ પૂરવાનો છે. પૂરાઈ ગયો ને બાળકો? તો તમે પણ ચોગડે ચારમાં પોપટી રંગ પૂરજો. હવે જોઈએ બાળકો નીચે. તો આપણે નીચેની લાઈનમાં ચોગડે ચાર બોલતા પણ જશું અને સાથે સાથે લખતા પણ જશું. ચલો, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. હવે જોઈએ બાળકો એની નીચેની લાયનમાં. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. હવે ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. હવે બાળકો એની નીચેની લાઈનમાં જોઈએ. ચોગડે ચાર, 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 ચોગડે ચાર,
ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. હવે બાળકો એની નીચેની લાઈનમાં ચોગડે ચાર, 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 ચોગડે ચાર. બાળકો આપણે શું લખ્યું? તો કે ચોગડે ચાર. તો આજે આપણે ચોગડે ચાર શીખ્યા. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.